સુરતની સમાચાર, માંગરોળમાં કચરાના વેસ્ટમાં લાગી છે આગ. કિમ ચાર રસ્તા પાસે લાગી ભીષણ આગ. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે. ચાર ફાયરની ગાડીઓ ઘટના સ્થળે છે. હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. કઈ બગાસમાં, પ્લાસ્ટિકના બગાસમાં આગ લાગી છે. અમારી સુમિલન ફાયર તુરંત ઘટના સ્થળે આવી આગને કાબુ કરી છે. અને માંડવી ફાયર, ERC કામરેજ અને તોરેન્ટ પાવર, હાલ આગની કુલિંગ પ્રક્રિયા ચાલુ છે. અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયનું નિવેદન, કાલથી શરૂ થઈ જશે પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ. 21 જાન્યુઆરી સુધી ચાલશે પ્રાણ પ્રતિષ્ઠાનું પૂજન. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા માટે જરૂરી વિધિ થશે. 22 જાન્યુઆરીએ 12:20 શરૂ થશે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ. 18 જાન્યુઆરીએ મૂર્તિ આસન પર મૂકવામાં આવશે. જલવાસ, અનવાસ, સૈયાવાસ સહિતની વિધિ કરાશે. અંદાજે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જશે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ. 20 અને 21 જાન્યુઆરીએ દર્શન બંધ રાખવાનો વિચાર. પૂજન વિધિમાં વિક્ષેપ ન પડે એ માટે વિચારણા. મહાનુભાવો માટે અંદર 8,000 જેટલી ખુરશીઓ લગાવવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદી મનોભાવ પ્રગટ કરશે. મોહન ભાગવત, યોગી આદિત્યનાથ પણ મનોભાવ પ્રગટ કરશે. 1 થી 1.5 કલાક સુધી મનોભાવ કાર્યક્રમ. દરેક રાજ્યમાંથી પ્રસિદ્ધ વાદકો વાદ્ય વગાડશે. ગુજરાતમાંથી સિતારવાદક જે છે તેમની પસંદગી કરવામાં આવી છે. પૂજન વિધિ દરમિયાન ગુજરાતના સિતારવાદકો સંતાર વગાડશે. મંત્રોચ્ચાર અને ઉદબોધન ચાલતું ન હોય ત્યારે વાદ્ય વગાડશે. 16 થી 22 દરમિયાન 100 જેટલા ચાર્ટર્ડ હેલિકોપ્ટર આવવાની સંભાવના છે. 22 જાન્યુઆરીએ જ 25 જેટલા ચાર્ટર્ડ આવવાની સંભાવના. સંબંધિત સ્થિતિને લઈને એરપોર્ટ ખાતે પણ વ્યવસ્થા કરવામાં આવશે. RSS અને VHPના કાર્યકરોને દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે. 26 જાન્યુઆરીથી RSS VHPના કાર્યકરો દર્શને આવશે. નક્કી કરેલી તારીખે જ આવશે કાર્યકરો. દરરોજ 4,500 થી 5,000 કાર્યકરો દર્શને આવશે. દર્શન કરી 1 દિવસ રોકાયા બાદ રવાના થવાનું રહેશે. 23-24 ફેબ્રુઆરી સુધી આ વ્યવસ્થા જોવા મળશે. પ્રાણ પ્રતિષ્ઠા કી પૂજન વિધિ કલ 16 જનવરી સે પ્રારંભ હો જાયેગી. પૂજન વિધિ કે લગભગ સભી કાર્ય 21 જનવરી તક ચલેગે. બાઈસ જનવરી કો પ્રાણ પ્રતિષ્ઠા કે લીએ જો ન્યૂનતમ આવશ્યક પૂજન વિધિ હૈ વો હોગી. તો લગભગ સભી પ્રકાર કી તૈયારીયાં પૂર્ણ હો ગઈ હૈ. 22 જનવરી પૌષ શુક્લ દ્વાદશી ભારતીય કાલગણના મેં કૂર્મ દ્વાદશી હૈ, અભિજિત મુહૂર્ત હૈ, મૃક્ષરા નક્ષત્ર હૈ. પ્રાણ પ્રતિષ્ઠા દોપહર 12:20 પર પ્રારંભ હોગી. પ્રાણ પ્રતિષ્ઠા શાયદ દોપહર કે 1 બજે તક પૂરી હો જાયેગી. 12:20 સે પ્રારંભ હોકર 1 બજે તક પૂરી હો જાયેગી યે પ્લાનિંગ કી જા રહી હૈ. ફિર સભી મહાનુભાવ, વિશિષ્ટ જન, માનનીય પ્રધાનમંત્રી જી, ડોક્ટર મોહનરાવ ભાગવત, મુખ્યમંત્રી મહોદય અપને મનોભાવ પ્રકટ કરેંગે. 22 તારીખ કે બાદ 23 તારીખ કી સવેરે સે સબકે દર્શન હૈ. સબકે મતલબ 135 કરોડ સમાજ કે જો અયોધ્યા આ જાયેંગે. હમારી કોશિશ હૈ જો જિસ દિન આ જાય ઉસી દિન દર્શન કરકે રાત કો વાપસ જાને કા પ્લાન કરે. રાત કી સર્દી કે કઠિનાઈઓ સે વો રક્ષા કર લે અપની. યે એક સવાલ કા સબ ઉત્તર.